नमस्कार मित्रों, अरविंद माली ऑफिशियल चैनल में आप सबनु हार्दिक स्वागत करू छू। आज ना आ वीडियो में आपणे राज्य परीक्षा बोर्ड गांधीनगर द्वारा टाट सेकेंडरी मुख्य कसोर एटले के मेन एग्जाम 2023 वर्णात्मक लेखित स्वरूपनु प्रश्नपत्रनु माळखू रजू करेल छे एना विषे आपणे चर्चा करिए। आ प्रश्नपत्रमां प्रश्नपत्र एक जेमां गुजराती हिंदी सज्जता 100 गुणनु प्रश्नपत्र छे। एमां सौ प्रथम एक निबंध पूछाशे, आश्रे 250 થી 300 शब्दोमां। ए निबंधनो प्रकार हशे वर्णात्मक, विश्लेषणात्मक, चिंतनात्मक अने सांप्रत प्रवाह पर आधारित, एटले के करंट अफेर्सना कोई एक मुद्दो होय एना पर आधारित पण निबंध पूछाई शके। आ निबंधमांथी कोई पण एक बे आपेला हशे एमांथी कोई पण एक निबंध लखवानो छे अने एना गुणभार छे 20 માર્ક્સનો આ એક નિબંધ રહેશે। બીજું છે સંક્ષેપીકરણ, આપેલ ગદ્યમાંથી આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ 2 ફરજિયાત, 1 ના 10 માર્ક્સ એટલે કે કુલ 2 પૂછાવાના છે અને બંને ફરજિયાત છે 20 માર્ક્સ। ત્યારબાદ પત્રલેખન, આશરે 100 શબ્દોમાં એ પત્રલેખનનો પ્રકાર હશે અભિનંદન પત્ર હોઈ શકે, શુભેચ્છા પત્ર હોઈ શકે, વિનંતી પત્ર, ફરજિયાત વગેરે લખવાના ફરજિયાત છે અને 1 નો 10 માર્ક્સ એવા 2 પૂછાશે એટલે કે 20 માર્ક્સ પૂછાશે। 20 માર્ક્સના 2 પત્ર લેખન લખવાના રહેશે। ત્યારબાદ ચર્ચાપત્ર, આશરે 200 શબ્દોમાં લખવાનો છે। વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો હોય, સાંપ્રત સમસ્યાઓ હોય, વ્યક્તિગત અભિપ્રાય હોય વગેરે દર્શાવતા 2 ફરજિયાત ચર્ચાપત્ર લખવાના રહેશે। એમાં 1 ના 10 ગુણ છે એટલે 2 લખશો એટલે 20 માર્ક્સના આ ચર્ચાપત્ર પૂછાશે। ત્યારબાદ વ્યાકરણ, સૂચવ્યા મુજબ જવાબ લખવાના છે, એના 20 માર્ક્સ છે જેમાં રૂઢિપ્રયોગના અર્થ અને વાક્યપ્રયોગ, કહેવતોનો અર્થ, સમાસનો વિગ્રહ અને ઓળખ, છંદ ઓળખાવો, અલંકાર ઓળખાવો, શબ્દ સમૂહ માટે 1 શબ્દ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ જોડો કે છોડો અને ત્યારબાદ વાક્ય રચનાના અંગો, વાક્યના પ્રયાગ પ્રકાર અને વાક્ય પરિવર્તન, આ બધું જ 20 માર્ક્સનું પૂછાશે જે આપણે લખવાનું રહેશે। આપણે વાત કરીએ નિબંધની, તો નિબંધ કેવા કેવા પૂછાઈ શકે કરંટ અફેર્સમાં અને વર્ણાત્મક ચિંતનાત્મક પ્રકારના, તો મહત્ત્વના ટોપિક છે પર્યાવરણ, પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ, મહિલા સશક્તિકરણ, ભારતનું શિક્ષણનું માળખું, ન્યૂ એજ્યુકેશન પોલિસી, માનવ વિકાસ, માનવ જીવનમાં શિક્ષણનું મહત્ત્વ। ત્યારબાદ એક મહત્ત્વની જે ચાણક્યની પંક્તિ છે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હે। આવા નિબંધો પૂછાઈ શકે, તમે વધુને વધુ નિબંધોનો પ્રેક્ટિસ કરશો, લખવાની પ્રયત્ન કરશો તો ચોક્કસ આપ સારી રીતે આ પ્રશ્નપત્રમાં તમારો દેખાવ કરી શકશો અને આ 100 ગુણમાંથી વધુમાં વધુ ગુણ પ્રાપ્ત કરી શકશો। તો આ એક નવું માળખું છે અને ગુણભાર મુજબ ટોપિકની વેચણી કરવામાં આવી છે, તો તૈયારી કરતી વખતે આનું નજર સમક્ષ રાખી અને ખૂબ સારી તૈયારી કરો, ઝળહળતી સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છા સાથે ફરી મળશું એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।